નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો પાઠ નંબર 15ની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં અભ્યાસ કર્યો આહાર શૃંખલા, આહાર ઝાડ, એક પ્રાણીમાંથી બીજા પ્રાણીઓમાં ખોરાકનું વહન થાય એની સાથે એના ઉર્જાનું વહનની ઘટનાનો અભ્યાસ કર્યો. એની સાથે સાથે મિત્રો આપણે ઉર્જાના વહનની સાથે કેટલી ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં જાય એ પણ અભ્યાસ કર્યો છે અને દરેક પોષક સ્તરનો અભ્યાસ કર્યો છે. હવેની મિત્રો વાત કરવાની છે આપણે પર્યાવરણની અંદર વાતાવરણ, પર્યાવરણને આપણે કઈ રીતના નુકસાન પહોંચાડી શકીએ છીએ, એટલે કે આપણે કઈ રીતના નુકસાન પહોંચાડીએ છીએ, એટલે કે આપણી એવી કઈ ક્રિયાઓ છે જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે મિત્રો. તો એની અંદર સૌથી પહેલો મુદ્દો આપણે ભણવાનો છે અહીંયા ઓઝોન સ્તર. ઓઝોન શું છે મિત્રો? તો તમે અહીંયા જોઈ શકો છો ઓઝોન શું છે. તો ઓઝોન એ વાતાવરણનો એક વાયુનું નામ છે મિત્રો, જે ધોરણ 9માં પણ અભ્યાસ કરી ગયા છો એટલે આપણે અહીંયા સરળતાથી સમજી શકાય કે ઓઝોન ઉપલા વાતાવરણ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરની અંદર એક સ્તર બનાવે છે જ્યાં એનું અણુસૂત્ર થશે મિત્રો O3. આ ઓઝોનનું કામ શું છે, જે આપણા માટે શું કાર્ય કરે છે? તો મિત્રો બહુ અગત્યતા ધરાવે છે આપણા જીવનની અંદર ઓઝોન, કારણ કે ઓઝોન O3 સૂર્યમાંથી આવતા પારજામલી કિરણો જેને UV કિરણો તરીકે પણ ઓળખવામાં આવે છે. UVનું પૂરું નામ થશે અલ્ટ્રાવાયોલેટ કિરણો મિત્રો. તો ઓઝોનનો અણુ આ સૂર્યમાંથી જે પારજામલી કિરણો આવે છે એ પારજામલી કિરણોને શોષણ કરે છે મિત્રો. જો આ પારજામલી કિરણો પૃથ્વી સુધી આવે તો શું થાય? જો સજીવ ઉપર આ કિરણો પડશે એટલે કે આપણી ત્વચા ઉપર, આપણા ઉપર સીધા સૂર્યના કિરણોની સાથે પારજામલી કિરણો જો મળી જાય તો આપણી ત્વચાને એ કેન્સર જેવા રોગોથી બીમાર કરે છે, એટલે કે ત્વચાના રોગ, ચામડીના રોગો ફેલાવે છે, અંદરના કોષોનો ધીમે ધીમે શું કરી નાખે છે, નાશ કરી નાખે છે મિત્રો. પણ આ ઓઝોનના લીધે સૂર્યના કિરણો સ્ટ્રેટોસ્ફિયરની અંદર ફિલ્ટર થઈને આવે છે, એમ કેવું હોય તો કહી શકાય. ફિલ્ટર થઈને એટલે કે યુવી કિરણોનું એ શોષણ કરીને પાછા વાતાવરણની અંદર એટલે કે શૂન્યાવકાશમાં પાછા મોકલી દેશે, પૃથ્વીની સપાટી સુધી એને ક્યારેય પહોંચવા દેશે નહીં મિત્રો. તો આ ઓઝોનનો અણુ બને છે કેવી રીતના? તો ઓઝોનનો અણુ જ્યારે સૂર્યના પારજામલી કિરણો ઓક્સિજનના અણુ સાથે અથડાઈએ ત્યારે, ઓક્સિજનના અણુ સાથે અથડાય ત્યારે એક ઓક્સિજનમાંથી બે ઓક્સિજનના પરમાણુને છૂટા પાડે છે, એટલે કે ઓક્સિજનનો અણુ જે આપણે શ્વાસ માટે વાપરીએ છીએ એ ઓક્સિજનનો અણુ છે, જેમાં કેટલા ઓક્સિજન હોય મિત્રો, બે ઓક્સિજન. એ બે ઓક્સિજનમાંથી એક એક પરમાણુને છૂટા પાડી દેશે અને એ એક પરમાણુને બીજા અણુ સાથે જોડશે. અણુની અંદર કેટલા ઓક્સિજન હોય મિત્રો, બે ઓક્સિજન, ત્રીજો ઓક્સિજન એમાં ઉમેરાઈ જશે એટલે બનાવી નાખશે O3, અને આ O3 બને એને કહેવાય ઓઝોન. અને આ ઓઝોનનો અણુ તૈયાર થાય છે ઉપલા વાતાવરણમાં કુદરતી રીતે, એમાં આપણે કાંઈ કરવું પડતું નથી. એ સૂર્યના કિરણોની અંદર જે પારજામલી કિરણો આવે છે એ ઓઝોનને બનાવે છે અને ધીમે ધીમે એનો વિખંડન થતું હોય છે. પણ મિત્રો આ ઓઝોન આપણા માટે બહુ અગત્યની વાત કરે છે, જે પૃથ્વીના સજીવોને રક્ષણાત્મક એક આવરણ બનાવી દે છે, એક દિવાલ બનાવે છે વાતાવરણની અંદર, જેથી કરીને પૃથ્વી પરના તમામ સજીવો જીવી શકે, જેને કોઈ જાતની બીમારી કે રોગચાળો ફેલાય નહીં મિત્રો. પણ આપણે વાત કરવાની છે કે માનવ પ્રવૃત્તિઓ દ્વારા આને નુકસાન કેવી રીતના પહોંચાડે છે, એટલે કે આ ઓઝોન O3 જે વાતાવરણમાં આપમેળે બને છે તો આપણી પ્રવૃત્તિઓ દ્વારા એ ઓઝોન ધીમે ધીમે શું થતો જાય છે મિત્રો, નાશ પામતો જાય છે. કઈ રીતના નાશ પામે છે? ધોરણ 9માં શીખાતા પાછું પણ અહીંયા યાદ કરાવી દઉં કે માનવ પ્રવૃત્તિઓ એટલે કે આપણે ગરમીની અંદર વધુ ને વધુ ઠંડક મેળવવા માટે પ્રયત્ન કરતા હોય, અને આ ઠંડક મેળવવા માટે માનવે એસી અને ફ્રીજની શરૂઆત થઈ હતી. તો જ્યારે એસી અને ફ્રીજ બન્યા ત્યારે ગેસ ફ્રીજની અંદર કે એસીની અંદર ઠંડક ઉત્પન્ન કરવા માટે ગેસની જરૂર પડે છે, એટલે કે એસીના કમ્પ્રેસર હોય કે ફ્રીજનું કમ્પ્રેસર હોય, પાછળ તમે જોઈ જાઓ તો અંદર એક બાટલો હશે, જે બાટલાની અંદર શું ભરેલું હોય મિત્રો, ગેસ ભરેલો હોય. જે શરૂઆતની અંદર ગેસનો ઉપયોગની શરૂઆત કરી તો એની અંદર ગેસ વપરાતો ક્લોરોફ્લોરોકાર્બન, કયો ગેસ વપરાતો મિત્રો, ક્લોરોફ્યુરોકાર્બન્સ નામનો, જેનું ટૂંકું નામ છે CFC. આ ગેસનો ઉપયોગ ધીમે ધીમે એ ગેસ લીકેજ થઈને વાતાવરણમાં ભળે છે, અને વાતાવરણમાં જ્યારે એ ગેસ ભળે છે ત્યારે ઉપલા સ્તરમાં જાય છે મિત્રો,
અને ઉપલા સ્તરની અંદર ઓઝોનનું વિખંડન કરે છે, એટલે કે જે O3 નિર્માણ પામ્યો હતો એ O3નું પાછું શું કરી નાખે છે મિત્રો, વિઘટન કરે છે અને પાછું એનું શેમાં રૂપાંતર કરી નાખશે, ઓક્સિજનના અણુમાં. અને જો ઓક્સિજનના અણુમાં રૂપાંતર થશે તો આ ઘટના બહુ ધીમી ચાલતી હોય ઓઝોન બનવાની, પણ એની સાપેક્ષે ઓઝોન વિખંડનની ક્રિયા કેવી થઈ ગઈ છે મિત્રો, ઝડપી થઈ ગઈ. કારણ કે પૃથ્વી ઉપર ઠંડક મેળવવા માટે એસી અને ફ્રીજનો ઉપયોગ વધુને વધુ થવા લાગ્યો, એમ ધીમે ધીમે ઓઝોનના અણુ શું થતા ગયા, વિખંડન થતા ગયા અને એમાંથી ઓક્સિજનનો અણુ નિર્માણ પામતો ગયો મિત્રો. તો આ રીતના આપણે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઓઝોનનું વિખંડન કર્યું અને એ વિખંડનથી આજે પૃથ્વીના અમુક ભાગોની અંદર ઓઝોનનું જેને કહેવામાં આવે ગાબડું થઈ ગયું છે, જેને વિજ્ઞાનના શબ્દોની અંદર કહેવાય ગર્ત. એક ગોળાકાર આખું લેયર હતું, એ લેયરની અંદર ઓઝોનનો નાશ થઈ ગયો. પણ મિત્રો, એ પારજામલી કિરણો સીધા માનવ વસ્તી એટલે કે જ્યાં સજીવો વસવાટ કરતા હોય એવી જગ્યાએ ગર્ત બન્યું નથી, એટલે આપણે એટલી નુકસાની દેખાણી નહીં. પણ જ્યારે વૈજ્ઞાનિકોને ખબર પડી કે વાતાવરણમાં એક આવા પ્રકારની અસર ઊભી થઈ છે, જો આ ગર્ત મોટું બનતું જશે તો ધીમે ધીમે માનવ વસવાટ એટલે કે સજીવોના વસવાટ સુધી ગર્ત પહોંચી જશે, તો ધીમે ધીમે સજીવોનો નાશની શરૂઆત થતી જશે મિત્રો. તો જ્યારથી ખબર પડી છે ત્યારથી કંપનીઓ દ્વારા અને વૈજ્ઞાનિકો દ્વારા અને સરકારના પ્રયત્નો દ્વારા કંપનીઓને CFC ગેસ ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવેલ છે. અને આજે વર્ષો બાદ જે ઘટના 1985ની જ્યારે ખબર પડી ઓઝોનનું વિખંડનની, ત્યારબાદથી આજે 2020 સુધીમાં એ ઓઝોન ગર્ત ભરવા માટે વૈજ્ઞાનિકો અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા સક્ષમ થયા છે અને ધીમે ધીમે ઓઝોનનું જે ગર્ત વધતું જતું હતું એના બદલે એને અટકાવીને આજે ઓઝોન ગર્ત પાછું આપણું ઓઝોનનું આવરણ તૈયાર કરવા માટે મદદરૂપ બન્યા છે. એટલે કે નવા નવા સંશોધનો એટલે કે માનવ પ્રવૃત્તિઓની અંદર અલગ અલગ પ્રક્રિયા જે માનવની જરૂરિયાત છે એ જરૂરિયાતે પૂરી કરવી અને પર્યાવરણને નુકસાન ન પહોંચે એનો પણ ખ્યાલ રાખવો જોઈએ, જે આપણા બધાની ફરજ છે. એટલે કે જરૂરી બિનજરૂરી હાનિકારક પદાર્થો પર્યાવરણની અંદર ક્યારેય મુક્ત કરવા જોઈએ નહીં. શક્ય બને એટલો આપણે જો પ્રયત્ન કરશું તો પર્યાવરણ આપણું બચી રહેશે અને પર્યાવરણ બચશે તો આપણે પણ સ્વસ્થ રહી શકશું મિત્રો. તો આ વાત હતી એક ઓઝોનની જે અગત્યમાં અગત્યની બાબત છે, આપણે દેખાતું નથી પણ આપણા ઉપર એની અસર ઘણી બધી જોવા મળતી હોય છે. તો આવી જે માનવ પ્રવૃત્તિઓ છે જે અલગ અલગ રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડેનું એક ઉદાહરણ હતું ઓઝોન. એના સિવાયના આપણે પાસે ઘણા બધા ઉદાહરણ છે જે માનવ પ્રવૃત્તિઓ દ્વારા આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડતા હોય છે, જેની અંદર સૌથી અગત્યની બાબત હોય તેના માટેનો શબ્દ વપરાય છે માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પન્ન થતો કચરો. હવે જે કચરો ઉત્પન્ન થાય છે એ કચરાનો તમે નિકાલ કેવી રીતના કરો છો, અથવા તો એ કચરાને તમે ઘટાડો કેવી રીતના કરી શકો, એટલે કે ઓછામાં ઓછો કચરો ઉત્પન્ન થાય એવો પ્રયત્ન, અથવા એ જો કચરો ઉત્પન્ન થાય છે એ કચરાનો તમે નિકાલ કેમ કરશો જેથી કરીને પર્યાવરણને ઓછામાં ઓછું અથવા તો નુકસાન ન થાય એવા આપણે પ્રયત્નો કરી શકાય. તો આપણે એના પ્રયત્નો કરવાની શરૂઆત કરવાની છે મિત્રો. તો આપણા અભ્યાસક્રમની અંદર એ વસ્તુ આપણે આપી છે, તો આપણે એને કેવી રીતના ઉપયોગ કરી જેથી કરીને આપણે આપણું પર્યાવરણ અને આસપાસના વિસ્તારને હંમેશા કેવો રાખી શકી, સ્વચ્છ રાખી શકી મિત્રો. તો એના માટે છે કચરો. તો આપણી પાસે કચરો કેટલો હોય છે મિત્રો, તો એના માટે કચરાના પ્રકાર, તો કચરાના મુખ્ય બે પ્રકારે તમે કચરાને જોઈ શકતા હોય. તો જે આપણા ઘરની અંદર કચરો બનતો હોય એમાં કાં તો ઘન કચરો હશે અથવા તો મિત્રો પ્રવાહી સ્વરૂપમાં કચરો હશે. જો ઘન સ્વરૂપનો કચરો હોય, જેમ કે એનો ઉદાહરણ લઈ શકીએ આપણે ઘરે પ્લાસ્ટિકની બેગ, આપણા વેસ્ટેજ ચોપડા, વેસ્ટેજ બોલપેન, કે પછી ઘરની અંદર વધતા શાકભાજીઓ, કે પછી જો માંસાહારી ખોરાક લેતા હોય તો માછલીનો ઉપયોગ કર્યા બાદ એના શરીરમાંથી જે હાડકાં નીકળતા હોય, આ બધા નકામા પદાર્થ છે જેનો આપણે ઉપયોગ કરવો નથી મિત્રો. પણ આ બધાની અવસ્થા કેવી છે, ઘન અવસ્થામાં છે, તો આ બધાને કેવા કચરા કહેવાશે મિત્રો, ઘન કચરો કહેવાય. એ જ રીતના પ્રવાહી કચરો હોય, આપણે નાહ્યા બાદ વધારાનું પાણી અથવા તો ઉદ્યોગોની અંદર કેમિકલવાળા પાણીઓ હોય, આપણા ઘરની અંદર પ્રવાહી કચરાની અંદર સામાન્ય રીતે આપણે જે નાહવા ધોવા માટે વોશ બેસિનનો જે ઉપયોગ કરતા હોય એ જ પાણી મળતું હોય, અથવા તો કોઈ સાફ સફાઈ ઘરની અંદર આપણે કરતા હોય, તો એ પ્રવાહી કચરા સ્વરૂપે ખરાબ પાણી જેનો ઉપયોગ કરવા લાયક પાણી બને
નહીં, એ ખરાબ પાણી એટલે આપણા માટે શું હશે, પ્રવાહી કચરો હશે. મિત્રો હવે એનો નિકાલ કેમ કરવો, તેનો નિકાલ કરવા માટે આપણી પાસે બે પદ્ધતિઓ હોય છે મિત્રો. એટલે કે જે કચરો આપણે બનાવ્યો છે એ કચરો કેવા પ્રકારનો છે, ઘન હોય કે પ્રવાહી હોય, પણ એનો કુદરતની અંદર પ્રકાર, એટલે કે જૈવ વિઘટનીય કચરો છે કે જૈવ અવિઘટનીય કચરો. જો જૈવ વિઘટનીય એટલે કે સજીવો દ્વારા કુદરત એનું વિઘટન કરીને પોષક દ્રવ્યોમાં રૂપાંતરિત કરે, બીજા શબ્દોમાં કહું તો અકાર્બનિક પદાર્થનું કાર્બનિક પદાર્થનું અકાર્બનિક પદાર્થમાં રૂપાંતરણ કરી શકે મિત્રો. કોણ કરશે, તો કુદરતની અંદર રહેલા વિઘટકો દ્વારા. જો એનું વિઘટન થઈ જાય તો એને કહેવાય જૈવ વિઘટનીય કચરો. અને બીજો કચરો આપણી પાસે એ છે મિત્રો જૈવ અવિઘટનીય કચરો, જે વિઘટકો દ્વારા એનું ક્યારેય વિઘટન થઈ શકતું નથી. તો ઘન કચરાની અંદર મુખ્ય હોય જેમ કે કાચ હોય, ધાતુ હોય કે પ્લાસ્ટિક હોય, તો આ બધા એ જૈવ અવિઘટનીય કચરો, કુદરતમાં એનું વિઘટન થતું નથી. તમે જેવા નાખશો એવા ને એવા પૈડા રહેશે, જમીનમાં દાટી દો તો જમીનની અંદર એમનેમ રહેશે, જો લંબો સમય સુધી જમીનમાં રહેશે તો જમીનની જૈવિક ક્રિયાઓને અવરોધ આપે છે, જેથી કરીને આસપાસની જમીન રહે એ ખેતી લાયક રહેતી નથી મિત્રો. જો જૈવ અવિઘટનીય કચરો હોય તો એનો નિકાલ આપણે યોગ્ય કરશું તો પર્યાવરણને બચાવી શકશું. જૈવ વિઘટનીય કચરો હોય તો એનો પણ યોગ્ય નિકાલ કરવો જોઈએ. જેમ કે એક ઉદાહરણ આપું મિત્રો, આપણે ઘરે રોજ રસોઈ બનતી હોય, શાકભાજી કપાતા હોય, રસોઈમાં થોડો ઘણો બગાડ થતો હોય છે મિત્રો, તો તમારા મમ્મી કે વાસણ ધોયા બાદ કે રસોઈ જમી લીધા બાદ જે વધારાની રસોઈ હોય, જેને આપણે સામાન્ય શબ્દોની અંદર એઠવાડ એવો શબ્દ વાપરીએ છીએ, જે પાણીમાં લઈને આપણે બહાર ફેંકી દેતા હોય, તો ઘણા બધા બહેનો આપણા ઘરની આસપાસ નાની એવી કુંડી જેવું રાખે અથવા તો વાસણ રાખે જે બહાર મૂકી દેશે અને કોઈ પશુ આવશે ગાય તો એને ખાઈ જતા હોય છે. પણ અમુક લોકો એ બહાર મૂકવાને બદલે, ગાયને ખાવાને બદલે શું કરશે, બહાર ફેંકી દેશે, એમને બહાર નાખી દેશે. બહાર નાખી દેશે તો તમને બધાને ખબર હશે મિત્રો, જો તમારા ઘરની આસપાસ સતત એવો કચરો નાખવામાં આવે તો બે દિવસ પછી અહીંયા વાસ આવવાની શરૂઆત થઈ જશે. વાસ આવવાની શરૂઆત થાય એટલે કે એ વિઘટનીય પદાર્થ છે, આપણે નાખેલો પદાર્થ કેવો હતો, વિઘટનીય હતો, એઠવાડ એનું વિઘટન થશે. વિઘટન થાય એટલે એમાંથી નક્કામાં વાયુઓ ઉત્પન્ન થાય, જે વાયુઓ પર્યાવરણને શું કરી શકે છે મિત્રો, નુકસાન પહોંચાડે, અને આપને વાસ આવે એટલે આપણે ત્યાં રહેવું ગમે નહીં. તો આવા વિઘટનીય કચરો હોય તો એનો નિકાલ કેમ કરવો, જેથી કરીને પર્યાવરણને નુકસાની ન પહોંચે અને એનો નિકાલ સહેલો છે મિત્રો. તમે ક્યાંય ખાડો ખોદીને નાખી દો, ખાડામાં નાખી દો, માટે માથે માટી નાખી દો, આપોઆપ જમીનની અંદર એનું શું થશે, વિઘટન થશે, અને 10-15 દિવસની અંદર એ જ કચરાનો જમીનની અંદર ભળી ગયો હશે, એનાથી વાસે નહીં આવે, નુકસાન પણ થશે નહીં. પણ એના માટે જરૂરી બાબત છે નાખેલો કચરો કેવો હોવો જોઈએ મિત્રો, જૈવ વિઘટનીય, જેનું વિઘટન થાય, જેમ કે લાકડું છે, આપણા ચોપડા છે જે પણ પ્લાસ્ટિકના બનેલા હોતા નથી મિત્રો, કાગળ વૃક્ષમાંથી બન્યું હોય, અથવા તો વધેલા શાકભાજીના કટકાઓ હોય, આ બધી વસ્તુ રે વિઘટનીય પદાર્થ છે. એને તમે જમીનમાં દાટો, જમીનની ફળદ્રુપતા શું કરશે મિત્રો, વધારશે, એટલે કે ખાતર તરીકે કામ આપશે. જ્યારે જૈવ અવિઘટનીય કચરો, પ્લાસ્ટિક હોય, કાચ હોય કે ધાતુની વસ્તુ હોય, એને તમે જમીનમાં નાખશો તો એ જમીનને ધીમે ધીમે નુકસાન પહોંચાડશે, એ જમીનમાં ભળશે નહીં. તો જૈવ અવિઘટનીય કચરાનો તમે નિકાલ કેવી રીતના કરી શકશો અને અલગ અલગ પ્રકારના કચરાના નિકાલ કેમ કરવા જોઈએ, આગળના પાઠમાં ભણશું. પણ આ પાઠમાં તમારી પાસે બે વિકલ્પ છે કે કોઈ પણ બે પદ્ધતિ એવી અપનાવો કે જેના દ્વારા કચરાનો શું થઈ શકે, યોગ્ય નિકાલ થાય. એના માટે તમે શું કરી શકો મિત્રો, તો એના માટે આપણે શું કરી શકાય, તો કોઈ પણ કચરો આપણે ઉત્પન્ન થતો હોય તેને ઘણી બધી રીતના સમસ્યાનો ઉપાય આપણી પાસે આપેલા છે. જેમ કે આપણી પ્લાસ્ટિકની વસ્તુઓ, એનો નિકાલ કેમ કરવો, તો પ્લાસ્ટિકની વસ્તુઓ જે કચરા સ્વરૂપે બની ગઈ છે એનો આપણે ઉપયોગ જ નથી કરવો, તો આપણે એને ભંગારવાળાને વેચી શકાય, ભલે રૂપિયા ઓછા આવે પણ તમે એ ભંગારવાળાને વેચશો તો ભંગારની અંદર એ ભંગારવાળા લોકો શું કરશે, એને પીગાળીને પાછી કાંઈક નવી વસ્તુ બનાવશે પ્લાસ્ટિકની, કારણ કે એનું વિઘટન તો થવાનું જ નથી, એને પીગાળીને નવી વસ્તુ બનાવી શકાય. ધાતુની વસ્તુ હોય, લોખંડની વસ્તુ, તમે ભંગારવાળાને આપી દીધી, એ કંપનીવાળાને ધીમે ધીમે આપશે અને કંપનીવાળા એને પીગાળીને પાછી એક નવી વસ્તુ લોખંડની બનાવી આપશે તમને. તો આ જે ઘટના રહે, પીગાળીને નવી વસ્તુ તૈયાર કરવી કચરામાંથી, એ ઘટનાને કહેવાય રિસાયકલ કહેવાય મિત્રો. શું કહ્યું કહેવાય મિત્રો, રિસાયકલ. તો રિસાયકલથી તમે કચરાનું પ્રમાણ ધીમે ધીમે શું કરી શકો, ઘટાડી શકો. વિઘટનીય કચરો હોય
તેનો નિકાલ કેમ કરવો મિત્રો? તેનો નિકાલ તમે એક તો ખાતર સ્વરૂપે પણ કરી શકો છો, જેમ તમને ઉદાહરણ આપ્યું એમ કે વિઘટનીય કચરો એ જમીનમાં દાટી દેશો એટલે ધીમે ધીમે 10-15 દિવસ કે 2 મહિનાની અંદર એમાંથી ખાતર બની જશે અને એ ખાતર જમીનની ફળદ્રુપતામાં શું કરી શકશે? વધારો કરી શકશે. અથવા ત્રીજો ઉપાય રીયુઝ કરો, વસ્તુનો વારંવાર ઉપયોગ કરો, જેમ આપણે કરતા હોઈએ છીએ કે એક થેલી બજારમાંથી લઈ આવો, જો પ્લાસ્ટિક બેગ લઈ આવી તો શું થાય મિત્રો? તો પ્લાસ્ટિક બેગનો આપણને ખબર જ છે, એક વખત ઉપયોગ કરીને આપણે એને કચરામાં ફેંકી દઈશું. એના બદલે કાપડની થેલી હોય, તો બધાને ઘરે કાપડની થેલી હોય, ગામ જવા માટેના બેગ હોય, તો એ બેગનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ. તો સામાન્ય જીવનની અંદર દુકાને વસ્તુ લેવા જવા માટે પણ તમે એવી બેગ વાપરો કે યુઝ એન્ડ થ્રો ન હોય, એનો વારંવાર તમે ઉપયોગ કરી શકો. જ્યાં સુધી એ વપરાશ લાયક હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરો, એને કચરામાં ફેંકી શકાય નહીં. તો આ રીતના તમે રીયુઝ કરી શકો, રીપ્રપોઝ, હેતુ ફેરફાર કરો મિત્રો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવો. ઘણા બધા હોય, ઘણા બધાને એવો શોખ પણ હોય, જેમ કે પાણીની બોટલ આજે પ્રમાણ વધતું જાય છે, તો ઘણા બધા મિત્રો હોય તો ઘણા બધાને એવા શોખ હોય કે પાણીની બોટલનું ઉપલું ઢાંકણું કાપી નાખે અને એમાં ઘરની અંદર નાની નાની અમરવેલ હોય કે પછી મનીવેલનો ઉપયોગ કરી કે નાના નાના છોડ એની અંદર ઉગાડતા હોય મિત્રો, તો આ શું થયું કહેવાય? હેતુ ફેરફાર કર્યો કહેવાય. જે વસ્તુ આપણે લીધી હતી એને બીજી જગ્યાએ શું કરી નાખો? ઉપયોગ, એને કચરામાં ફેંકવાના બદલે એનો ઉપયોગ. તો આ રીતના તમે કચરાને જો યોગ્ય નિકાલ કરશો તો ક્યાંક ને ક્યાંક એ ઉપયોગી બનશે અને પર્યાવરણને નુકસાન થતું પણ અટકાવી શકાશે. તો અહીંયા આપણે 2 થી 3 પ્રશ્નો શીખ્યા છીએ મિત્રો. એક હતો ઓઝોન, એનું નિર્માણ કેવી રીતના થાય, ઓઝોન આપણા માટે શું કામ કરે છે, એની અગત્યતા શું છે મિત્રો, અને ઓઝોનનું વિઘટન કેવી રીતના થાય છે માનવ પ્રવૃત્તિથી. એના પછી હતો માનવ પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થતો કચરો, તો કચરાના પ્રકારો વિશે માહિતી, અને કચરો ન થાય એના માટે આપણે શું કરી શકીએ એ ઉપાયો 2 માર્કની અંદર પૂછાય મિત્રો. ખાસ IMP પ્રશ્ન છે, બહુ અગત્યમાં અગત્યના પ્રશ્નો રહેશે આ પાઠની અંદર. હવેની મેં વાત કરી હતી કે પાઠની અંદર પ્રશ્નો રહ્યા ઘણી બધી વખત અલગ રીતના પૂછાય, અલગ રીતના પૂછાય એટલે કે કંઈક આમ સમજેલો પાઠ હોય તો એનો જવાબ લખી શકાય છે, નહીંતર એનો જવાબ આપ્યો મુશ્કેલ બની જશે આપણા માટે, કારણ કે ગોખેલું જ્ઞાન બધું પૂરેપૂરું કામ આવતું નથી. કાલના લેક્ચરની અંદર તમને કીધું હતું કે આના મુદ્દા ખાસ ધ્યાનમાં રાખજો, ઉર્જાનું વહન, સ્તરનું વહન અને પોષક સ્તર કેવી રીતના બનાવે છે, ઉર્જાનું એકમાંથી બીજામાં કેવી રીતના વહન થાય છે મિત્રો. તો એ બાબતનું જો તમે ધ્યાન રાખશો તો એના ઘણા બધા પ્રશ્નો આવડી જશે, કારણ કે એના જે પ્રશ્નો પૂછાય એ ચાર્ટ મુજબના કેટલી બધી વખત પૂછી લઈએ, એ ચાર્ટ મુજબના પ્રશ્નો હું તમને બતાવીશ, અથવા તો તમે નવનીતની અંદર જોઈ શકો છો એના પ્રશ્નો કેવી રીતના ચાર્ટ મુજબ પ્રશ્નો પૂછાય છે. નવનીતની અંદર તમને આપેલા છે એના પ્રશ્નો, વાંચવાનો પ્રયત્ન કરજો એક વખત, ન સમજાય તો હું પાછા એ તમને સોલ્વ પણ કરાવીશ. કે વિશેષ પ્રશ્નો તરી નવનીતમાં આપેલ છે, તો વિશેષ પ્રશ્નો તરીનો 3જો પ્રશ્ન રહ્યો, એ બધા પ્રશ્ન આકૃતિ બેઝ આપેલા છે, એટલે કે ચાર્ટ બેઝ આપેલા છે, જેના જુદા જુદા રીતે તમારે જવાબ આપવાના છે. અને એ જવાબ આપવા માટે એના પ્રશ્નનો એક એક શબ્દ ધ્યાનપૂર્વક વાંચવો, એને સમજવો અને પછી એનો ટૂંકો જવાબ આપવો, કારણ કે ટૂંકા જવાબનો 1 માર્ક હશે મિત્રો. જો એ ટૂંકો જવાબ તમે થોડોક પણ ખોટો લખશો તમારો માર્ક જશે, એટલે એવું નથી કે 2 માર્કમાં એક મોટો પ્રશ્ન જ પૂછાય અહીંયા, ટૂંકા 2 પ્રશ્નો પણ તમને પૂછી શકાય છે. એટલે વિશેષ પ્રશ્નો કરીને પ્રશ્નો વાંચવાના છે મિત્રો. આવતા લેક્ચરની અંદર આપણે એની ચર્ચા પણ કરશું, ત્યાં સુધીમાં તમે એના ટૂંકા પ્રશ્નો, વિશેષ પ્રશ્ન કરીનો પ્રશ્ન નંબર 3 વાંચો, સમજો અને જવાબ વિચારો. એનો પ્રશ્ન વાંચવાની રીત તમને ખાસ કહી દઉં, જવાબ જોવાનો નહીં, માત્ર પ્રશ્ન વાંચવાનો, નીચે ચાર્ટ જોવાનો અને જવાબ તમારે વિચારવાનો કે કદાચ આ જવાબ આવશે મારી સમજૂતી પ્રમાણે, અને પછી નીચે જવાબ જોવાનો. જો તમારો જવાબ ખોટો હોય તો વિચારવાનું તમારે એ કે એને કયા આધારથી આ જવાબ લખ્યો છે મિત્રો. ન ખબર પડે છતાં તો એ ટોપિક વાંચો અથવા વિડીયોને પાછો રિપીટ કરીને જુઓ, કારણ કે મુદ્દો સમજાશે તો જ તમે ચાર્ટનો જવાબ આપી શકશો. અને ક્યારેય મિત્રો એનો જવાબ નીચે જોઈને વિચારતા નહીં, જવાબ જોયા વગર જ પ્રશ્નનો જવાબ વિચારજો, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમે જે અભ્યાસ કર્યો છે એ મુદ્દો તમને કેટલો સમજાણો છે, કે તમારે એ મુદ્દાને હજી ફરી વખત સમજવાની જરૂર છે કે નહીં, એ બધી વસ્તુ તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે.
એટલે કે એ મુજબ એ પ્રશ્ન વાંચજો અને આપણે આગળ જતા ધીમે ધીમે આગળ વધશું અને પ્રશ્ન પાછા સોલ્વ કરશું. તો આજે બસ આટલું જ મિત્રો. થેન્ક યુ. અસ્તુ.